Obstetrician, cosmetic gynecologist and IVF specialist. So it is a complete women's healthcare which I am associated with, and I am a medical director of Orchid Hospital and IVF Center, Vesu and Landarwaja. So aje as a gynecologist vat nathi karvani, par jem ke forum ji e vat kari, khub saras vat kari ke apne women एंटरप्रनर्स वुमेन एम्पावरमेंटनी बात करी रहा छे। धाराजी जे छे ए मारी खूब सारी एवी फ्रेंड छे, एने पण मने बात करी के काजल ब्लड डोनेशन माटे फीमेल्स वीक पड़ी रही छे। वीक एटले के हिमोग्लोबिन लेवल लेस देन 10 होय तो यू आर नॉट एलिजिबल टू डोनेट द ब्लड। बराबर छे, આપણે ઇન્ટરનેશનલ વુમન્સ ડે સેલિબ્રેશન કરી રહ્યા હતા એટલા માટે વુમન્સને જ વધારે આ મેસેજ પાસ ઓન થયો છે, જેથી કરીને આપણી પાસે મેલ્સ ફોર બ્લડ ડોનેશન ઓછા છે। તો વધારે સમય નહીં લેતા હું એવું ઈચ્છું છું કે જે નેક્સ્ટ ઇન્ટરનેશનલ વુમન્સ ડે આવે ત્યારે આપણે 100% ફિમેલ્સ બ્લડ ડોનેટ કરી શકે એના માટે 5 વાતો મારે કરવી છે, અને આ 5 વસ્તુઓ તમારે બધાએ ફોલો કરવાની છે તો જ આપણે વિકીનો જે ટાર્ગેટ છે, બરાબર છે, કે 100% ફિમેલ્સ નેક્સ્ટ યર જ્યારે બ્લડ ડોનેશન અથવા આવો કોઈ પણ કાર્યક્રમનું એ લોકો આયોજન કરે તો આપણે બધા જ બ્લડ ડોનેટ કરી શકીએ। ઠીક છે, સો આ કઈ 5 વાતો છે, અહીંયા હું કહીશ કે આને કહેવાય છે લાઇફસ્ટાઇલ મોડિફિકેશન। બરાબર છે, આજે આપણે બધા જ એટલું બધું વેસ્ટર્ન કલ્ચર લોકો સ્વીકારવા માંડ્યા છે। કોરોનાનો જે સમય હતો, કપરો સમય હતો, ડિજિટલ ઇન્ડિયા, બરાબર છે, કદાચ આપણા બાળકોનું કમ્પ્યુટર રિલેટેડ નોલેજ ખૂબ વધી ગયું છે। યસ, વેબ સિરીઝ, થિયેટર્સ બંધ થઈ ગયા તો ઘરમાં વેબ સિરીઝ, મૂવીઝ, બરાબર છે, નેટફ્લિક્સ, આ બધું શરૂ થઈ ગયું। તો શું થયું કે આના લીધે લોકો જમવાનું તો ઘરનું થઈ ગયું પણ તમારું જે રૂટીન છે એ ડિસ્ટર્બ થઈ ગયું, કે સવારે વહેલા સ્કૂલે નથી જવાનું બચ્ચાઓને, રાત્રે લેટ નાઇટ મૂવીઝ જોવાનું વધી ગયું। બરાબર, જ્યારે તમે રાત્રે 1-2-3 વાગ્યા સુધી જાગો તો ઓબ્વિયસલી તમને ભૂખ લાગવાની જ લાગવાની છે। યસ, સો રેડી ટુ કુક, રેડી ટુ ઈટ, બરાબર છે, જંક ફૂડ જે છે એનો ઉપયોગ વધી રહ્યો છે। સો મારે જે 5 વાત કરવી છે, પહેલાં હું તમને જસ્ટ આ 5 પોઈન્ટ્સ કહી દઉં। ફર્સ્ટ ઇઝ ટ્રાય ટુ ફોલો હેલ્ધી ફૂડ હેબિટ્સ। આપણને બધાને જ ખબર છે, અત્યારે તમે કોઈ બી ફ્રેન્ડ કે કોઈ બી નિયર ડિયર જોડે વાત કરશો ને, અરે મેં તો લો કાર્બ ડાયટ ફોલો કરી રહી હું, મેં તો હાઈ પ્રોટીન ડાયટ ફોલો કરી રહી હું, મેં તો હાઈ ફેટ લો કાર્બ યે વો ઇતના ડાયટ ફોલો કર રહે। કોઈ ફિમેલ હૈ જિસકા વેટ 55 હૈ, ઉસકો ભી લગતા હૈ કે યાર મેરા ટમી થોડા જ્યાદા દિખ રહા હૈ, મુજે યે વેટ લોસ કરના હૈ। એવરી વન ઇઝ બિહાઇન્ડ વેટ લોસ, વેટ લોસ, વેટ લોસ। સો સિમ્પલી યુ કેન ઓલ્સો ડિસાઇડ યોર ઓન ડાયટ ચાર્ટ। સોરી ટુ સે, આપણે યહાં પે ડાયટિશિયન ભી અવેલેબલ હૈ, એવરી વન ઇઝ ગુડ, ઠીક હૈ, લેકિન હર ઇન્સાન કે બોડી કા તાસીર જો હમ બોલતે હૈ વો ડિફરન્ટ હોતા હૈ। ફોર એક્ઝામ્પલ, સિમ્પલ હૈ કે કિસી કો ચાય સે જ્યાદા એસિડિટી હો રહી હૈ, યા તો જો ગરમ મસાલે હૈ, ઠીક હૈ। સો એવરી ઇન્ડિવિજ્યુઅલ બોડી કા જો રિએક્શન હોતા હૈ વો હર ફૂડ આઇટમ સે ડિફરન્ટ હોતા હૈ। કિસી કો એક ચીજ ગરમ હોતી હૈ, કિસી કો વો ઠંડી લગતી હૈ, ઠીક હૈ। સો દેટ ડિપેન્ડ્સ ઓન યોર તાસીર। અપના ખુદ કા એક ડાયટ ચાર્ટ ખુદ બનાવો, ક્યુંકિ આપકો પતા હૈ કે મુજે યે યે ચીજ, યે રેસિપી પસંદ હૈ। આજ મેં બોલુંગી પનીર ખાના હૈ, સબકો મેં બોલું કે પનીર ઘીમે ફ્રાય કરકે ખાઓ, સબકો પસંદ આયેગા? નહીં। કિસી કો પનીર ભુરજી પસંદ હૈ, કિસી કો પનીર કી પંજાબી સબ્જી બના કે પસંદ હૈ, કિસી કો જસ્ટ ફ્રાઈડ પનીર પસંદ હૈ, કિસી કો પનીર ચિલ્લા પસંદ હૈ। સો યુ કેન મેક ડિફરન્ટ વેરાયટીઝ એન્ડ રેસિપીઝ ફ્રોમ દેટ સેમ કન્ટેન્ટ।
सो आपके बॉडी में पनीर जाना, दैट इज इम्पॉर्टेंट. कौन से रास्ते से वो जा रहा है, बाई विच रेसिपी यू आर हैविंग पनीर, दैट इज नॉट इम्पॉर्टेंट. यस, सो फर्स्ट पॉइंट इज हेल्दी फूड हैबिट्स. इसमें यही है, लो कार्ब, हाई प्रोटीन एंड मीडियम फैट. है ना, आज अभी सब घी नहीं खाना है, चीज नहीं खाना है. यस, बट आर बॉडी ऑल्सो नीड्स स्मॉल अमाउंट ऑफ फैट. कोलेस्ट्रॉल अपने बॉडी की नीड है, बट सही मात्रा में. लो कार्ब, जैसे मैं हमेशा बताती हूँ, वी आर स्टेइंग इन गुजरात, आई एम ऑल्सो गुजराती, आई एम काठियावाड़ी, बिलोंगिंग टू काठियावाड़ी फैमिली. हर चीज में शक्कर पड़ती है. सब्जी बना रहे हैं, थोड़ा चीनी डाल देते हैं. दाल बना रहे हैं, गुड़ डाला है, नहीं मीठा नहीं है, थोड़ा शक्कर डाल देते हैं. ट्राई टू हैव मिनिमम क्वांटिटी ऑफ वाइट शुगर. है ना, अभी मार्केट में वो गुड़ भी मिलता है, गुड़ की चाय बनाते हैं, एंड आई हैव टेस्टेड इट. सो यू कैन फॉलो दोज सब्स्टिट्यूट. वाइट शुगर जो है उसका सेवन कम करें, मैं बंद नहीं बोल रही हूँ, कम करें. हाई प्रोटीन डाइट, यानी कि जो स्प्राउट्स है, ठीक है, वेजिटेरियन लोग हैं वो लोग स्प्राउट्स वगैरह का यूज़ कर सकते हैं. ग्रीन लीफी वेजिटेबल्स यूज़ कर सकते हो आप, और जितना हो सके उतना ऑयल, सॉल्ट एंड शुगर, इसकी मात्रा कम रखें. ठीक है, एक्स्ट्रा सॉल्ट, सैलेड में एक्स्ट्रा सॉल्ट, पिकल्स है, पापड़ है, ये सब अपने बॉडी के लिए हानिकारक है. ठीक है, एवरीवन क्लियर? फर्स्ट वी हैव कंप्लीटेड हेल्दी फूड हैबिट्स. और फूड हैबिट्स जो है आपके, आइदर यू कैन फॉलो 3 meal plan, है ना, पूरे दिन में 3 बार खाना है, या तो 7 meal plan. यस, सो आइदर 3 meal plan और 7 meal plan. सेकेंड इम्पॉर्टेंट थिंग इज साउंड स्लीप. आपकी जो नींद है वो प्रॉपरली 6 to 8 hours की स्लीप होनी चाहिए. थर्ड पॉइंट इज हाइड्रेशन. काफ़ी सारे मेरे पेशेंट आते हैं, आज भी जब हम कैंप में बैठे थे, काफ़ी सारे फीमेल्स की, मैडम पेशाब में जलन हो रही है, मैम मुझे पता है मेरा वाटर इनटेक कम है. देखो, आपको सेल्फ अवेयरनेस तो आ ही गया है ना, इम्प्लीमेंट करना इज़ वेरी इम्पॉर्टेंट. हम बोलते हैं कि जब जो महाराज रहते हैं, ब्राह्मण रहते हैं, वो शादी तो करवा देते हैं, लेकिन घर चलाना तो अपने ऊपर है ना, वो तो मियाँ बीबी को मिलके ही चलाना पड़ेगा, वो ब्राह्मण तो नहीं आने वाला है. सो सेम चीज़ है कि पूरे दिन में एटलीस्ट आपका जो वाटर इनटेक है वो 8 to 10 glasses ऑफ वाटर होना चाहिए. जैसे मेरे ओपीडी में पेशेंट्स आते हैं, उनको मैं बोलती हूँ, बिफोर ब्रेकफास्ट 2 glasses ऑफ वाटर, ब्रेकफास्ट और लंच के बीच में 2 glasses ऑफ वाटर, लंच और डिनर के बीच में 4 glasses ऑफ वाटर. कितना हो गया, 8 glass हो गया. डिनर के बाद शायद 1 glass मैक्सिमम, और इफ़ पॉसिबल 2 glasses. जनरली रात को मैं ज़्यादा पानी पीने की एडवाइस नहीं देती हूँ, क्योंकि जो पेशेंट्स डायबिटिक है उनको बार बार यूरिन पास करने को जाना पड़ता है, और पानी पियेंगे तो और ज़्यादा जाएंगे और उनकी स्लीप डिस्टर्ब हो जाएगी. एंड आई जस्ट सेड इट शुड बी अ साउंड स्लीप ऑफ मिनिमम 6 to 8 hours. सो हेल्दी फूड हैबिट्स, मैं बाद में क्वेश्चन पूछने वाली हूँ, हेल्दी फूड हैबिट्स, then sound sleep, hydration, fourth is water हो गया ना, hydration, hydration is water, exercise. ठीक है, कोई हाई फाई जिम जाने की जरूरत नहीं है. ठीक है, just self awareness, simple 30 minutes walking, but not high hello वाला walking, you know, टहलने चले हैं, friend से बात करने चले हैं, वो वाला walking नहीं चाहिए. It should be a focused, attentive, brisk 30 minutes walking or any kind of exercise. आपको योगा अच्छा लगता है, you can go for yoga. आपको सूर्य नमस्कार करने हैं 10, 15, 20, you can do that. So exercise. And fifth and most important, if you are given any medication prescribed by the doctor, then try to follow the complete कोर्स. अभी एक पेशेंट आया था कि मैम मेरे वो डॉक्टर ने थायराइड का मेडिसिन चालू किया ना, फिर इसको थायराइड आ गया. अभी मुझे बोलो, तो डॉक्टर ने थायराइड दिया है आपको, इसका मतलब तो वही हुआ. आई सेड
कि डॉक्टर ने आपको थायराइड की मेडिसिन क्यों चालू की है, बिकॉज योर थायराइड लेवल इज हाई. सो डोंट ब्लेम एनीवन, इट इज ओनली यू एंड यू हु कैन डिसाइड व्हाट इज राइट व्हाट इज रॉन्ग फॉर यू एंड फॉलो द 5 हेल्दी हैबिट्स. सो ये जो है लाइफस्टाइल मॉडिफिकेशन, ट्राई टू इम्प्लीमेंट इन योर रूटीन लाइफ, देन टुगेदर वी कैन अचीव विकी का नेक्स्ट टारगेट फॉर ब्लड डोनेशन कैंप. थैंक यू सो मच.